અચ્છા કરે છે કામ કરના નાટક કરે છે અને સાસુ મને કાન કોમેડી કરે છે હા મે કાઈ નથી કર્યું તને આટલું બધું માર્યું હોવા છતાં તો સુગર થી કેમ નથી સુગર થી કેમ નથી મે શું કર્યું અને આ બધું બસ આ જેઠજી જોડે પૈસા મંગાઈ મંગાઈને બધી દાગીના લે લે કરવા છે હા લાવ લાવ બધા શું છે રે ઘરનું કામ કોણ કરે કીધું ને મે મે કાઈ નથી કર્યું મને હું કામ વારંવાર મારીને खकड़ा जोर पड़े एक काम करता एक एक कलाक करे સમજાઈ ગયું કાજુ બદામ પિસ્તા અંજીર આવું ખાવાનું આવું નહીં ખાવાનું અને આ છે ને સોફા બોફા બધા બદલી નાખવાના છે કાલે ઓર્ડર આવ્યો સોફા આવી જશે નવા સમજાઈ ગયું બસ બોલી દીધું આપણો સાચો ખોરાક આ જ છે અને આપણા ઘરની ઇજ્જત શાન આન બાન બધું આ જ છે હવે તું ઈ કે આ પૈસા તું લાવ્યો ક્યાંથી બિઝનેસ બિઝનેસ કરું છું બા હવે છે ને રોજ રોજ જે આવી ગડડી આવશે રોજ જે લાખ રૂપિયા કમાઈ આપણે કેટલા લાખ રૂપિયા હાલો પૈસા રાજ તને બિઝનેસ તો બી નથી ખબર અને તું બિઝનેસ કરવા માંડ્યો એ લોકો છે ને મજૂરી થી મેનેજર થતા થતા તો અડધી જિંદગી પૂરી થઈ જાય છે અને તું રાતો રાત બિઝનેસ હાચું બોલ જે આ કયા પૈસા છે કયો ધંધો ચાલુ કર્યો છે તે બા તમે છે ને કેરી ખાવ આંબા નહીં ગણો આ પંડ કામે ને તો પેટ જ ભરાય સમજણો બિઝનેસ કરીએ ને તો જ એટલા પૈસા આવે સમજાઈ ગયું જ્યારે હું તમારી પાસે 2000 રૂપિયા માંગતો હતો ત્યારે તમે મને શું કહેતા હતા મારી પાસે 1 રૂપિયો નથી આજે જો પૈસાની ગડ્ડી ગડ્ડી મને આવા પૈસામાં કોઈ પણ જાતનો રસ નથી મને ફક્ત ને ફક્ત મહેનત ના જ પૈસા જોઈએ છે તારા આ પૈસા મને જોઈતા નથી અને મને આપતો પણ નહીં આ મહેનત ના જ પૈસા છે બા મહેનત ના કેટલું રિસ્ક લેવું પડે ધંધામાં તમને ખબર છે કેટલું રિસ્ક હા જીવના જોખમે ધંધો થાય હવે હું પૂછું એનો જવાબ આપ જુગાર રમવા ગયો તો ના કાળા ધંધા કરવા ગયો તો બિલકુલ નહીં તો પછી આ બે રસ્તા સિવાય ત્રીજો એવો કોઈ મહેનત વાળો રસ્તો નથી રિસ્ક વાળો રસ્તો નથી જેમાંથી તું આ કમાઈને લાવ્યો છે બા ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ કરું છું બા માલ અહીંયાથી લાવવાનો અહીંયા આપવાનો આ મારો ધંધો છે હું કોઈ બે નંબરનો ધંધા નથી કરતો લીગલી કામ છે આપણું ઓકે હા રસીદ બતાવો કયો માલ ક્યાંથી લાવ્યા કોને આપ્યો રસીદ બતાવો બા ક્યાં જમાનામાં જીવો છો અત્યારે રસીદ ક્યાંથી આવે ઓનલાઈન ધંધો થઈ ગયો છે બા બધું કમ્પ્યુટર વર્ક હોય રસીદ ના હોય ધંધામાં અમારા ધંધામાં રસીદ ના હોય ખાલી ફોન કોલ થી જ વાત થાય તું સાતમું ધોરણ ફેલ છે અને તું મને કોમ્પ્યુટર નો જમાનો બતાવે છે તને કોમ્પ્યુટર આવડે છે અરે ભલ ભલા ગ્રેજ્યુએટ થઈ ગયેલા ને પણ હજી કોમ્પ્યુટર નથી આવડતા અને તું તું મને જ્યાં સુધી નહીં કહે રાજ કે આ પૈસો ક્યાંથી આવ્યો છે ત્યાં સુધી હું આ પૈસાને હાથ ન લગાડવાની તમારી મરજી તમારી મરજી હું બા ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો કરું છું અને એની ડિટેલ મારે તમને દેવાની જરૂર નથી જો તમારે જોઈતા હોય તો રોજની લાખ રૂપિયાની ઇન્કમ છે તમારે જ્યારે જોઈએ ત્યારે મારી પાસે માંગી લેજો
તું છે ને ગમે એને પીગળાવી શકે, આ તારી માને નહીં. તારી માં છે ને મજૂરીમાં જ માને છે અને મહેનત નો જ પૈસો મને ખપે છે. તારો આ પૈસો તારી પાસે રાખને મારા ઘરમાં લાવતો નહીં. તમે કેમ સમજતા નથી? શા માટે ક્યાંથી લાવ્યો, ક્યાંથી આવે, શું કરવાની, તમારે શું કામ છે? પૈસા ગણો ને, આ કોઈ હરામના પૈસા નથી, અમારી મહેનતના પૈસા છે. બસ તો તારી પાસે રાખ છે ને, આ તારા પૈસા છે ને. એક તો કયા રસ્તાના છે એ મને ખબર નથી, એટલે હું એને હાથ પણ નહીં લગાડું. તારા પૈસા તને મુબારક, તારે માટે વાપર કે તારી કામિની માટે વાપર, મારે એ નથી જોતા. બા તમારે પૈસા જોતા ના હોય ને તો કાઈ, આ હું હાલ્યો મારી ઘરવાળી માટે વાપરી બસ. એ હા, હાલે પૈસા. તકલીફ તારી આવતા વખતે તારે જે જોઈએ ને તે માંગી લેજે. બરાબર, ઓકે. કારણ કે તારો બર્થડે છે ને, આવતા વખતે આપણે છે ને હાઈફાઈ હોટલમાં સેલિબ્રેટ કરવાનો છે. પણ તો પણ એક વાર પૂછું, કઈ આડોડો ધંધા નથી કરતા ને? ના યાર, તું તો વિશ્વાસ કર મારા પર, તું પણ બાની જેમ લાગી પડે છે. ના ના રાજ, તમારા પર વિશ્વાસ મને પૂરેપૂરો છે, પણ આવું જાણવું પણ મારે જરૂરી છે. કેમ કે આપણે અત્યાર સુધી ફ્રીના પૈસા ખાધા છે ભાઈ, મુકલ તો આપણે જલસા કર્યા છે, પણ હવે મહેનતનો પૈસો મને પચે છે કે નહીં એ જોવું પડે ને મારે. અરે પચી જશે, આરામથી પચી જશે. સંધા તું એશ કર, જલસા કર. હવે આપણે છે ને રોજ તને એક આવી ગડ્ડી મળશે, રોજ લાખ રૂપિયા તારા હાથમાં આવશે. શું વાત કરે છે રાજ? આપણો બિઝનેસ એટલા જોર શોરમાં ચાલે છે, આપણી નીચે અત્યારે 40 માણસો કામ કરે છે. ઓહો, ખાલી આપણે ફોન કરી દેવાનો, માલ આવી જાય, માલ ડિલિવરી થઈ જાય, એટલે પેમેન્ટ આવી જાય, જલસા જ કરવાના તારે. કેટલા પૈસા આપ્યા? લાખ રૂપિયા. સોનાનું મંગળસૂત્ર કેટલા નું થાય? મારું થશે 3-1 લાખ નું. કામ ચાલુ રાખેલું છે ને? મારું કામ તો એઝ યુઝ્યુઅલ ચાલુ જ હોય, પણ જોવાનું એ હતું કે બાર ફોન પર વાત કરે છે કે શું કરે છે. નહીં, બાર તો મેં જોયા નહીં, કદાચ એના રૂમમાં બેઠા હોય તો. ના, એ છે ને, મને એવું લાગે છે કે એના હસબન્ડ જોડે છે ને કંઈક ચાળી ચુગલી કરતી લાગે છે. જો તારા પર કોનો ફોન આવ્યો? હા, એક મિનિટ જોઈ લેવા. અરે આ ભાઈનો જ ફોન છે, વિજયભાઈ. ઉપર ઉપર ઉપર. હા બોલો ને ભાઈ. અરે મારા ભાભી હશે એના રૂમમાં. ના ભાઈ, હું ઘરે નથી, એકચ્યુઅલી હું બહાર છું, થોડા કામથી આવ્યો હતો. અરે એવું છે ને ભાઈ, મારા ભાભીનો ફોન ખરાબ થઈ ગયો છે. ના, તમે કામનીના ફોનમાં ફોન ના કરતા, હું હમણાં થોડી વારમાં ઘરે જઈને તમને વાત કરાવું છું. અરે મોટા ભાઈ, તમે જરાય ચિંતા ના કરો, આ કામિની છે ને એને સગી મોટી બેનની જેમ રાખે છે. તમારે મારા ભાભીની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હા સારું ભાઈ, તો હું મૂકું છું. હા
હું ઘરે જઈને વાત કરાવું તમને. હા બોલ, અપ નહીં કરવાની. અરે પણ સવાલ પૂછે, જવાબ તો દેવા પડે ને યાર. ભાભી નું પૂછતા હતા, ભાભી શું કરે છે? સારું કઈ નહીં, લો અત્યારે પૈસા તમે રાખો. હમણાં પછી હું સાંજે માગી લઉં છું, હમણાં ભાભી મારા હાથમાં જોશે ને તો ખોટો ખોટ કરાર થઈ જશે. અરે સારું ચાલ, હવે તો મારે જમવું છે, મને ભૂખ લાગે છે. અરે મા આપો, પેલી ને કહો મારે ગેમ ચાલુ છે રમવાની, જાઓ. તું પણ યાર ગેમ માં ચાલ. તો પેલી ને કહો ને, પણ આપશે, નવરી જ છે ને, જાઓ. ઓકે સારું, ગેમ રમી લેજે. સાચી કા ચાલ. મારા સ્કોર કેટલો થઈ ગયો છે યાર. હા અશોકભાઈ, હું તમારી દીકરીની પરોશમાં જ રહ્યો છું અને મેં તમને ઘણી વાર આવતા જતા જોયા છે, એટલે હું પૂછતો પૂછતો તમારા અહીંયા આવ્યો છું. અને મેં ઘણી વાર જોયું તમારી દીકરીને સાસરામાં ખૂબ ત્રાસ છે. શું વાત કરો તમે? સાચી વાત કહો, તમારી નજરો નજર જોયું તમે? મેં નજરો નજર જોયું છે ઘણી વાર, પણ મને એમ થયું કે હવે ઘરનું માહોલ છે, ઘરની વાત છે, ઘરમાં રહી ત્યાં સુધી સારું, પણ મને ખૂબ દુઃખ થયું ને, મારી ઠોભાયું ને, એટલે હું તમને કહેવા આવ્યો છું. આ તો તમે ખૂબ સારું કર્યું કે તમે મને જણાવ્યું. મને દિલમાં ધ્રાસકો પડતો હતો રોજ. આ ઘણા દિવસથી મારી દીકરી સાથે મારે ફોન પર પણ વાત નથી થઈ, અને હું એને મળવા ગયો તો એના સાસુ મળ્યા મને, એટલે કે અમારા વેવાણ. પણ એને કંઈક બાનું કાઢી એમ કે દીકરી તમારી બહાર ગઈ છે ખરીદી કરવા માટે, એમ કરીને મને મોકલી દીધો પાછો. પણ જો તમે જે વાત કરો છો ને એ સાચી હોય ને ભાઈ, તો હું આજે જ એના ઘરે જાઉં છું અને મારી દીકરીને મળું છું. અને જો એને દુઃખ પડતું હોય ને વધારે, તો મારે એને ત્યાં નથી રહેવા દેવી એક મિનિટ પણ, હું એને લેતો આવીશ. તમારું ભલું થાય ભાઈ, સારું કર્યું કે તમે મને આ ગોતતા ગોતતા આવ્યા અને જાણ કરી. અશોકભાઈ, હું પણ એક દીકરીનો બાપ છું, એટલે મને દીકરીનું દુઃખ શું કહેવાય એ મને ખબર છે, એટલે હું તમને કહેવા આવ્યો. ગમે તે હિસાબે તમે દીકરીને બચાવી લેવ અને એની સહાયતા કરો. સારું ભાઈ, હું આજે સાંજે જ એના ઘરે જાઉં છું અને મારી દીકરીને અહીંયા લેતો આવું છું. સારું, તો હવે હું જાઉં છું, તમે કોશિશ કરજો અને દીકરીને મળી આવજો. હે ભગવાન, એમાં કયા કર્મ કર્યા છે કે મારી દીકરીને આજે ભોગવવું પડે છે? મેં જાણતા જાણતા મને ધ્યાન છે ત્યાં સુધી મેં કોઈ ખોટા પાપ નથી કર્યા, ખોટા કામ નથી કર્યા. મારી લાજ રાખજે, મારી દીકરીને એમ કેમ મારા ઘરે લાવીજે, મારે એનું દુઃખ દૂર કરજે ભગવાન, એનું દુઃખ દૂર કરજે.